ड्रॉइंग क्लास तो फ्रेंड्स तमे आजे नवू ड्रॉइंग सीखवा माटे रेडी छो ने तो गेस करो कयो हशे न्यू ड्रॉइंग अपने पाठ्यपुस्तक में तमे जोया जशे चित्रो है ने तो चलो स्टार्ट करिए गो फ्रेंड्स तो अपनो नेक्स्ट चित्र आ रीते तमारी चोपड़ी में आप्यु हशे तो आपणे आ चित्र ने नोटबुक में दोरवानुं नथी पर आ चित्र में आ एक झाड छे अने एनी अंदर आपणे रात्रिनुं दर्शावानुं छे तो कई रीते आपणे एनी अंदर कलर करशुं तो ए आपणे जोईए तो मैं चित्रने अहीं नोटबुक में ड्रॉ कर्युं छे तमारे आमां जे टपका आप्या छे एने ब्लेक क्रेयोन्स कलर थी बॉर्डर आपवानी छे तो सौ प्रथम आपणे ब्लेक क्रेयोन्स कलर थी आ तमारे चोपड़ी में ज करवानुं छे तमारे नोटबुक में करवानुं नथी चोपड़ी में ज करवानुं छे तो आ रीते आपणे ब्लेक क्रेयोन्स कलर बॉर्डर करी देवानी छे अहीं હવે આની અંદર આપણે કઈ રીતે કલર ફિલ કરશું એ હું તમને જણાવું તો ડાર્ક બ્લુ કલર લઈશું અને એ ડાર્ક બ્લુ કલરને આપણે બેકગ્રાઉન્ડમાં કરશું હવે આની અંદર તમારે બોર્ડર ડાર્ક કરીને અંદર લાઇટ કલર કરવો હોય તો પણ ચાલે તો આ રીતે તમારે આખામાં બેકગ્રાઉન્ડ આખામાં ડાર્ક બ્લુ કલર કરવાનો છે આખામાં ફ્રેન્ડ્સ તમારે પૂરો કલર કરવાનો છે અધૂરું રાખવાનું નથી હવે અહીં તમને બતાવું છું બે કલર લીધા છે મેં ચોકલેટ બ્રાઉન કલર છે આપણો નોર્મલ બ્રાઉન કલર છે આ બે કલરથી શેરિંગ કરશું આની અંદર તો જે ચોકલેટ બ્રાઉન કલર છે એને પહેલાં હું આ રીતે આછો આછો આની અંદર કરીશ ત્યારબાદ એના થરમાં અહીં ડાર્ક કરી દઈશું આપણે ડાર્ક કરશું ત્યારબાદ લાઇટ બ્રાઉન કલરને આપણે આ રીતે શેડ આપી દઈએ અહીં બે કલરનો શેડ થઈ ગયો હવે આપણે તમારે ડાર્ક ગ્રીન કલર લેવો હોય તો ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન કલર લેવો હોય તો લાઇટ ગ્રીન અને આ બેનું શેડિંગ કરવું હોય તો શેડિંગ કરી શકાય તો અહીં હું ડાર્ક ગ્રીન કલર લઉં છું તમારે જે રીતે શેડિંગ લેવું હોય જે રીતે કલર કરવો હોય એ રીતે તમે તમારી પસંદનો કરી શકો છો તો
आ रीते आपणे डार्क ग्रीन कलर करीशुं। हूँ तमने फाइनली एक मारू आखू कलर साथे कम्प्लीट करेलू चित्रनो पिक पण मूकीश, एटले तमने आइडिया आवे कि कई रीते कलर करवानो छे। तो हवे नेक्स्ट आनी अंदर आपणे ओकर येलो कलर करीशुं। આની અંદર આપણે ઓકર યલો કરવાનો છે। હવે આ રીતે મેં જસ્ટ તમને એક્ઝામ્પલ બતાવ્યું છે, તમારે આ રીતે આખું ચિત્ર કમ્પ્લીટ કરવાનો છે। આની સાથે હું એક ફોટો પણ મૂકું છું જેથી તમને કઈ રીતે કલર કરવાનો છે એ આઈડિયા આવે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ ચિત્ર કમ્પ્લીટ કર્યા બાદ તમારે ચોપડીમાં આની અંદર આ રીતે રંગકામ કરીને પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ આપણું નેક્સ્ટ ચિત્ર છે રંગબેરંગી પોપટ। ઓકે, તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે એ ચિત્ર દોરીએ। સૌ પ્રથમ પોપટનું ચિત્ર દોરવા માટે એની બોડી પહેલાં આપણે દોરી દઈએ। તો આ રીતે પ્રથમ આપણે આ રીતે એની બોડી દોરી દીધી। ત્યારબાદ એક સર્કલ દોરવા, આ સર્કલ દોરવા માટે તમે કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકો છો, માસ્ટર સર્કલનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ એની ચાંચ દોરીશું। તો આ રીતે એની ચાંચ, એની પૂંછડી, બાકીની ડિટેલ્સ પછી કરીશું। નેક્સ્ટ એક્ઝેક્ટ એની નીચે એક બીજો પોપટ દોરીએ। બોડી દોરી દીધી, સર્કલ દોરી લીધું, પૂંછડી દોરી દીધી, હવે આની પણ ચાંચ દોરી દઈએ। આંખો દોરવાની છે, એક સર્કલ અને એની અંદર એક ડોટ, એક સર્કલ અને એની અંદર એક ડોટ। તો અહીંયા એની એક પાંખ આવે છે આ રીતે, બંનેમાં એની પાંખ દોરી દીધી, ગરામાં લાલ પત્તો, હવે આટલું દોરાઈ જાય બાદ એની અંદર પટ્ટા આપ્યા છે એ આપણે દોરી દઈએ। તો આ રીતે પૂંછડીમાં હવે તો પહેલાં આપણા જે બે પોપટ છે એ દોરીને રેડી છે। હવે જે આપણે મણકાથી એક લાઈન આ રીતે ડબલ લાઈન પહેલાં આપણે ઝાંખી ડ્રો કરીશું।
મિડલ માં આવે એ રીતે થોડી લઈશું આપણે. તો હું ઝાંખી લાઈન દોરીશ. તો આ લાઈન દોરાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર આ રીતે મડકા દર્શાવવાના છે. તો એક લંબચોરસ, એક સર્કલ અને ફરીથી લંબચોરસ, એવી જ રીતે અહીં પણ લંબચોરસ. અહીં મારે બે જ આવે છે તો હું બે જ દોરીશ. તમારે જેટલા અંદર આવતા હોય એ પ્રમાણે દોરજો. અને લંબચોરસ, સર્કલ અને લાસ્ટમાં ટ્રાયંગલ ના શેપનું ઝુમર કરીશું આ રીતે. હવે જે આપણે મણકા બનાવ્યા છે એની અંદર જેટલી બી લાઈન જાય છે એને આપણે રબ આઉટ કરી દઈએ. તો અહીં જેટલી બી મણકાની અંદર લાઈન આવતી છે આવે છે એને આપણે ભૂસી કાઢી છે. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે એ તમે જાણો છો. તો ચલો તો કરીએ આપણે સ્કેચ પેડ. તો આની અંદર જે બ્લેક ડોટ છે તે આપણે સ્કેચ પેનથી જ કરી દઈશું. મેં અહીં મણકા થોડા મોટા શેપના લીધા છે એટલે મારે ઓછા મણકા આવવાની શક્યતા છે. તમે મણકાની સાઈઝ તમારી મરજીથી લઈ શકો છો, બહુ પણ ઝીણા ઝીણા નાના નાના નહીં લેતા. ફ્રેન્ડ્સ હવે એની અંદરનું
ओके फ्रेंड्स, तो અહીં આપણે સ્કેચ પેન પણ કમ્પ્લીટ કરી છે. હવે આપણે કરીશું આની અંદર રંગકામ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો શરૂ કરીએ રંગકામ. તો પહેલા હું રેડ કલર લઉં છું પોપટની આંખમાં. એની ચાંચમાં એના ગળાના આ પટ્ટામાં તો આ રેડ કલર કરી દીધો. હવે ગ્રીન કલર, પોપટી કલર અને લીલો કલર બે કલર લઈશું આપણે. તો પોપટી કલર એના મોઢામાં આ જેનું સર્કલ છે એમાં તો આની અંદર પોપટી કલર, ડાર્ક ગ્રીન કલર લઈશું આની અંદર. પણ આમાં ધ્યાન રાખજો કે પટ્ટામાં આપણે બીજો કલર લેવાનો છે, તો પટ્ટાનો ભાગ છોડી દઈશું. તો અહીં ડાર્ક ગ્રીન કલર આપણે લઈ લીધો અને બાકીના પોર્શનમાં આપણે પોપટી કલર લઈશું. એમાં પણ ધ્યાન રાખશું કે આ પટ્ટામાં આપણે કલર નથી કરવાનો. તો આ રીતે પોપટી કલર કરવાનો છે અને પેરટમાં આપણે ગ્રીન કલર જ કરીએ છીએ એ તમને ખબર જ હશે. તો પેરટ ગ્રીન કલર, હવે એની પૂંછડીમાં હું થોડું ચેન્જ કરું છું અહીં ડાર્ક ગ્રીન અને પોપટી કલર, વળી પાછો ડાર્ક ગ્રીન અને પોપટી એવી રીતે ઓલ્ટરનેટ લઉં છું આ રીતે. તો હા થઈ ગયું. હવે યલો કલર લઈશું આપણે અને આ જે પટ્ટા છે એની અંદર આ પીળો કલર કરી દઈશું. અને દરેકે દરેક પટ્ટામાં જ પીળો જ કલર લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો સેમ આ રીતે જ આપણે બીજો પોપટ પર કલર કરવાનો છે. તો અહીં હું થોડું ડિફરન્ટ કરું છું.
થોડો લઈશું તો આપણે ડાર્ક લીલો કલર અને પોપટી કલર એ બે જ કલરનું કોમ્બિનેશન તો લેવાનું છે આની અંદર, પણ તમે થોડું ઓલ્ટરનેટ કરી શકો છો અને ઉપર નીચે કે ગમે તે રીતે. આની અંદર મેં પોપટી જ લીધો છે તો હું આની અંદર ડાર્ક લીલો કલર લઈશ. તો હું થોડું ચેન્જ કરું છું, તમે પણ આ રીતે થોડું ઓલ્ટરનેટ ચેન્જ કરી શકો છો, પણ ધ્યાન રહે કે પોપટમાં આપણે લીલો અને પોપટી બે કલરનો આ રીતે કોમ્બિનેશન લેવાનું છે, તો એને જ આપણે ઓલ્ટરનેટ કરવાનું છે. પોપટી કલર પૂછડીમાં સેમ ઉપર કરું એ રીતે. યલો કલરથી પટ્ટાઓ કરી દઈએ. પીળો કલર અમુક આવી રીતે જ્યારે મલ્ટીપલ કલર કર્યા હોય તેની અંદર જ્યારે વચ્ચે યલો કલર આવે છે તો ચિત્રનો ઉઠાવ ખૂબ જ સારો આવે છે. તો માટે આ રીતે આપણે એનું કલર કમ્પ્લીટ કરીએ છીએ. હવે મણકામાં તમે તમારો મનપસંદ કલર લઈ શકો છો. સર્કલમાં મેં કેસરી કલર લઈ લીધો છે. અને તો ફ્રેન્ડ્સ અહીં આપણું રંગબેરંગી પોપટનું ચિત્ર રંગકામ સાથે પૂર્ણ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે આ રીતે આની અંદર રંગકામ કરવાનું છે અને ચોપડીમાં જે બાજુમાં આ ટપકાવાળું ચિત્ર આપ્યું છે એને તમારે બ્લેક ક્રેયોન્સ કલરથી ટપકા જોડી દેવાના છે અને ચિત્ર દોરવાનું છે બ્લેક ક્રેયોન્સ કલરથી અને પછી એની અંદર આપણે રંગકામ કરવાનું છે. તો તમારે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં આ રીતે આપણે ચિત્ર દોરીને રંગકામ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું કે તમને ખૂબ જ સારી રીતે આ ચિત્ર સમજાયું હશે. તો મળીએ આપણે નેક્સ્ટ ચિત્ર માટે, ત્યાં સુધી બાય બાય.